બ્રેકબાદ ફરી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. લોકસભા ચૂંટણીમાં 2014ની ચૂંટણી બાદ 2019ની ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાતની તમામ 26 બેઠક પર જીત મેળવી. આ વખતના પરિણામોમાં ભાજપે 26માંથી 25 બેઠક પર 2014ની પોતાની લીડનો રેકોર્ડ તોડ્યો છે. ગત ચૂંટણીની સરખામણીએ 26 બેઠક પર ભાજપના ઉમેદવારોએ 10,000થી લઈ 2,00,000 સુધી વધુ મત મેળવ્યા, જેમાં નવસારીના ઉમેદવાર સી આર પાટીલ સૌથી વધુ 6,89,668 મતની લીડથી જીત્યા. એકંદરે ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં જે રીતે જીત હાંસલ કરી તેના કરતાં 3 ગણી જીત હાંસલ કરી. 26માંથી માત્ર 2 બેઠક પર ભાજપની લીડ ઘટી. આ એક બેઠકમાં દાહોદની બેઠક છે. તો ગાંધીનગરમાં અમિત શાહે 5,57,014 મતોથી જીત મેળવી. તેમની લીડ 5.5 લાખને વટી ગઈ. બનાસકાંઠાની વાત કરીએ, જ્યાં પરબત પટેલને પણ 3,68,296 મતની લીડથી જીત મળી. તો સુરતમાં જ્યાં દર્શનાબેન જરદોષને પણ પોતાની જે લીડ હતી તે જાળવી રાખી, ઉપરાંત 5,48,230 મતોથી જીત મેળવી. સી આર પાટીલ, જેમણે 6,89,668 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા, જ્યારે દેવુસિંહ ચૌહાણ ખેડામાં વિમલ શાહની સામે હતા, તેમને પણ 3,67,145 મતની લીડ મળી. વડોદરામાં રંજનબેન ભટ્ટે પણ અંદાજિત 6 લાખ એટલે 6.25 લાખની લીડ મેળવી અને પ્રશાંતભાઈને હરાવ્યા.